નમસ્કાર દોસ્તો, એમની બ્લોગમાં ફરીથી આપનું સ્વાગત છે. તો આજે હું દિવાળીનો વેકેશનના અંતિમ દિવસોમાં બહાર મંદિરે દર્શન કરવા નીકળ્યો છું. હવે આ જગ્યાનું તો નામ તો જાણીતું નથી, અનએક્સપ્લોર પ્લેસ છે, તો એ પ્લેસની મુલાકાત લઈને તમને બતાવું છું. આ જગ્યા આવેલી છે બરોડા. બરોડાથી તો તમે વાકેફ જ છો. બરોડામાં કરજણ તાલુકો છે. કરજણ તાલુકામાં પોરકરને જગ્યા છે, ત્યાં બળિયાદેવનું મંદિર છે. વેકેશનના હિસાબે અહીંયા જાત જાતનું ખાણીપીણીનું અને ઓલમોસ્ટ મેળા જેવું વાતાવરણ હોય છે, જ્યાં પબ્લિક મુલાકાત લે છે. તો આજે હું તમને એ જગ્યા પર મુલાકાત કરવા લઈ જઈ રહ્યો છું. બજાર છે, મેળા જેવું તો કોઈ વાતાવરણ જોવામાં નથી આવી રહ્યું. થોડા આગળ નીકળી ગયા, પાછા રિવર્સ આવ્યા છે, મંદિરની મુલાકાત લઈએ. નાનું મસ્ત પાર્કિંગ, ત્યાં મા લીલા ગરીબ મંદિર છે. અહીં છે મા વેરાઈ માતાનું મંદિર. મંદિર તો હાલ બંધ છે, બપોરે 2:15 વાગ્યા છે. તો મિત્રો, વિશ્વાસને સૂત્ર દ્વારા માલુમ પડ્યું છે કે મંદિર તો હજુ આગળ છે, આપણે આગળ તરફ જઈએ. મિત્રો, તમને આ ફોટોનું નામ ખબર છે? ખબર હોય તો કોમેન્ટમાં લખજો. We'll be right back.
दर्शन मुलाकात कराऊं से गलिया दे અહીં ઘણા શ્રદ્ધાળુઓ બાળકોને તોલવાની બાધા ઉતારે છે, તો તમે જોઈ શકો છો અહીંયા અમુક વસ્તુથી બાળકોને ટોલાવવાનું હોય છે, જેથી મન્નત બાધા પ્રમાણે તો આ પ્રમાણે છે. ઘણા લોકો ગોળ, ચાકી ગોળ, સાકર, ભાજી, લીલી ભાજી, મીઠું બધું ચડાવી શકે છે અને પોતાની માનતા પૂરી કરે છે. ફળ વધારવાનું જગ્યા છે, અહીં પણ તમે મુલાકાત કરી શકો છો. હા ભાઈ, અમારી બસના મિત્ર છે. અહીંની ખંડ જ્યોત દર્શન કરી લો. અહીં શ્રદ્ધાળુઓ પોતાની સાથે લાવેલું ભોજન પણ ગ્રહણ કરે છે, તમે જોઈ શકો છો. મિત્રો, હવે તમે ખૂબ હું જરા જઈને આવું છું. મિત્રો, હવે પાછા અમારા વ્હીકલ તરફ પ્રસ્થાન કરીએ છીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને નવા બ્લોગ માટે રેડી રહેજો. જલ્દીથી નવો બ્લોગ તમારી હાજર લઈ આવીશ.
ટેક કેર. Thank you.